ओके सॉरी स्टूडेंट्स, आगळ छे ई मैं दाखलो तो गणी नाख्यो पण रेकॉर्डिंग न थई शक्यु एटले आगळना जे पण न्यां आगळ आपणो 20 मिनिटनो कटको छे ई पूरो थई गयो तो एटले दाखलो गणाई गयो। हवे एटले हवे एक आपणे काम करीए के आगळना जे 3 पॉइंट छे ई मारे फरीथी एक वखत तमने एक्सप्लेन करवा माटे रिपीट करवा पड़शे तो ई करी दऊं छुं, कारण के टेक्निकल एरर आवी गई तो आमां आपणे बीजुं काई करी शकशुं नहीं। तो आगळना जेटला पण पॉइंट छे ई फरीथी एक वखत रिपीट करी दऊं। तो आगळ जे पण आपणने आवक आपी छे भारतीय कंपनीना डिबेन्चर ऊपर विदेशमां मळेली आवक छे। जो हवे भारतीय कंपनीना डिबेन्चर ऊपर 1,00,000 रूपियानी आवक छे। चेक करो कंपनी क्यानी, ભારતની, નફો ક્યાં કમાણા ભારતમાં, એમાંથી વ્યાજ ચૂકવ્યું ને, જે પણ ડિબેન્ચરનું વ્યાજ ચૂકવ્યું છે એમાંથી ચૂકવ્યું, એ નફામાંથી ચૂકવ્યું હોય તો આ ધંધાકીય આવક છે એ ભારતની છે, ભારતમાં ધંધો કર્યો તો આ જે આવક થઈ ડિબેન્ચરના વ્યાજની કેવી આવક કહેવાય, ભારતીય આવક કહેવાય। અને ભારતીય આવક ત્રણે ત્રણ પરિસ્થિતિ એટલે કે રહીશ અને સામાન્ય રહીશ, સામાન્ય ન હોય તેવો રહીશ અને બિન રહીશ, આ ત્રણે ત્રણ કેસમાં આ જે આવક છે એ કેવી થઈ જાય, કરપાત્ર થઈ જાય। ઓકે, એટલે ભારતીય આવક છે એટલે પછી બીજો પોઈન્ટ આપ્યો એના પછીનો, આના પછી ત્રીજો પોઈન્ટ, અમદાવાદમાં આવેલ ધંધાનો નફો જેનું સંચાલન વિદેશમાંથી થાય, જો ચોખવટ કરેલી જ રકમમાં, અને જ્યારે એની ચોખવટ કરી ત્યારે ભલે એનું સંચાલન વિદેશમાંથી હોય, ખાસ યાદ રાખજો, ભલે એનું સંચાલન વિદેશમાંથી હોય પણ આ આવક ગણાશે કેવી, ભારતીય આવક। કેમ, ધંધો ક્યાં કર્યો, ભારતમાં, સંચાલન ક્યાં કર્યું, અમદાવાદમાંથી, અમદાવાદ ક્યાં આવ્યું, ગુજરાતમાં, ગુજરાત ક્યાં આવ્યું, ભારતમાં, તો આવક કેવી થઈ ગઈ, ભારતીય આવક। અને ભારતીય આવક છે મેં તમને આગળના પોઈન્ટમાં હમણાં ફરીથી કીધું એમ કે ત્રણેય આપણા જે પણ રહેઠાણના દરજ્જા છે ત્રણે ત્રણમાં કેવું થઈ જશે, કરપાત્ર થઈ જશે, એટલે કે આપણે એ રકમ ત્યાં આગળ લખી નાખી 14,25,000। એટલે આપણો પહેલો પોઈન્ટ પૂરો થઈ ગયો, બીજો પોઈન્ટ એ પૂરો થઈ ગયો, ત્રીજો પોઈન્ટ એ પૂરો થઈ ગયો, હવે ચોથો પોઈન્ટ આપણને આવ્યો, ભારતની બહાર આવેલ મકાનની આવક। હવે દાખલામાં એક વસ્તુ એ છે કે પછી ભારતમાં લાવવામાં આવી, દાખલાની રકમમાં તમને કીધેલું છે, પછી લાવવામાં આવી એનો મતલબ એમ છે કે આ પ્રીવિયસ યર અથવા તો પાછલું વર્ષ છે, ખાસ યાદ રાખજો, આપણું પાછલું વર્ષ કયું છે, 2018-19, એની તારીખ કઈ છે, 1-4-2018 થી 31-3-2019। હવે જ્યારે બહારના સમય એટલે કે આ સમય સિવાયના પહેલાની ભૂતકાળની માહિતી જ્યારે આપી હોય ત્યારે આ વસ્તુ છે એ કરપાત્ર થતી નથી, ખાસ યાદ રાખજો। આપણે અહીંયા કઈ આવકો લખવા બેઠા છીએ, આપણે 1-4-2018 થી 31-3-2019 ની આવક જ અહીંયા કન્સિડર કરવા બેઠા છીએ, ભૂતકાળની કોઈ પણ આવક અહીંયા કન્સિડર થાય નહીં, અને ભૂતકાળની આવક કન્સિડર ન થતી હોય એટલે આપણે અહીંયા આગળ ડેશ કર્યું, અહીંયા કરપાત્ર કરી નથી। જો દાખલાની રકમમાં ભલે થોડુંક એના શબ્દોમાં હું માનું છું કે કન્ફ્યુઝન થાય એવું છે, પણ તમે કન્ફ્યુઝ થયા વિના, કારણ કે અંગ્રેજીની જે બુક આપેલી છે એમાં આપણને ક્લિયર કટ આ બાબતે કીધેલું છે કે આ આવક કેવી છે, પહેલાં કમાઈ ચૂકેલા છીએ ભૂતકાળમાં અને પછી આપણે ભારતમાં લાવીએ છીએ, જો રકમમાં છતાં એવું કીધેલું છે કે બહાર આવેલ મકાનની ભાડાની આવક કાઉન્સમાં ભારતમાં લાવેલ હતા એમ કીધું, લાવેલ હતા પણ એનો અર્થ એમ ન થાય કે પાછલા વર્ષ ભૂતકાળમાં લાવ્યા હતા, છતાંય પછી પાછો એનો જવાબ છે એમાં ચોથા પોઈન્ટમાં બુકમાં વાંચશો તમે તો તમારી આગળ PDFમાં અવેલેબલ જ છે આ જવાબ આખો, સૌ પ્રથમવાર પરદેશમાં લેણી થયેલી આવક પરદેશમાં જ મેળવી હોય અને પછી ભારતમાં મોકલવામાં આવે તો આવી આવક ભારતની આવક ગણાય નહીં, એટલે વિદેશી આવક છે, વિદેશી આવક છે। તો આપણે અહીંયા જ્યારે વિદેશની આવક ભારતમાંથી સંચાલિત ન થતી હોય ત્યારે હું સમજવાનું રહે, કર મુક્ત છે, અને આમથી આ તો ભૂતકાળની આવક છે, ભૂતકાળની આવક કોઈ દિવસ આપણા દાખલામાં કન્સિડર થાય નહીં, એટલે આ એક બાબતનું ખાસ ધ્યાન રાખીને સ્ટુડન્ટ્સ તમારે આ દાખલો ગણવાનો છે। બીજું કે અહીંયા આગળ હવે આ ચેપ્ટર છે એ આપણે પૂરું કરીએ, કારણ કે જેટલી વેરાયટી આવતી હતી, જેટલા પ્રકારના દાખલા આવતા હતા, આ બધા દાખલા છે એ આપણે આમાં લઈ લીધેલા છે, તો હવે આ ચેપ્ટરને અહીંયા પૂરું કરીએ અને આગળ આપણે જે ભાડાની આવકનું જે ચેપ્ટર છે એ આપણે આગળ ભણવાનું શરૂ કરવાનું છે। ઓકે, ચાલો અત્યારે આપણે આટલું રાખીએ તો પછી બરાબર।